નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્જા એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, અબજો વર્ષોથી આપણી આ પૃથ્વી પર સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં કેટલાય મરે છે, કેટલાય મારે છે. આ યુદ્ધ અત્યારે પણ ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલતું રહેશે. જો મિત્રો, આ યુદ્ધ અટકી જાય તો મનુષ્ય જાતિ માટે બહુ મોટો સંકટ બની શકે છે. કેમ? કારણ કે આ યુદ્ધ ચાલી રહ્યું છે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચે. અને મિત્રો, આ યુદ્ધમાં હંમેશા વાયરસ જ જીતતા આવ્યા છે. હા, બેક્ટેરિયાની દરિયામાં જેટલી જાતિ છે એમાંથી 70% બેક્ટેરિયાનું મૃત્યુ આ વાયરસના લીધે થાય છે. જી હા, આ વાયરસ જે છે, જે બેક્ટેરિયાને અસર કરે છે એને બેક્ટેરિયોફેજ વાયરસ કહે છે, તેને બેક્ટેરિયલ વાયરસ પણ કહે છે, એને ફેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે આ જે પાણી જે હોય છે એ શુદ્ધ હોય છે. આપણે ગંગા નદી વિશે તમે સાંભળ્યું હશે, ગંગા નદીનું પાણી સૌથી શુદ્ધ અને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કેમ? શું તમે વિચાર્યું છે કે કેમ ગંગા નદીનું પાણી સૌથી શુદ્ધ માનવામાં આવે છે? જો તમારા મનમાં આવો સવાલ નથી થતો તો તમે પોતાની જાતને સવાલ કરજો કે તમે સાયન્સના વિદ્યાર્થીઓ છો તો શું તમે ખરેખર સાયન્સના વિદ્યાર્થીઓ છો? જો સાયન્સના વિદ્યાર્થીને આટલો સવાલ તો થવો જ જોઈએ કે કેમ ગંગા નદીનું પાણી શુદ્ધ ગણવામાં આવે છે. તો મિત્રો, રિસર્ચ દ્વારા એવું પ્રમાણ થયું છે કે ગંગા નદીની અંદર જે બેક્ટેરિયોફેજનું પ્રમાણ છે એ વધુ માત્રામાં નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ નર્મદા નદી તેમજ યમુના નદીની અંદર પણ આ બેક્ટેરિયોફેજ જોવા મળ્યા છે. એટલા માટે આ જે નદીઓના પાણી છે એ શુદ્ધ ગણવામાં આવે છે. આ વાત આપણને અત્યારે ખબર પડે છે, હમણાં ખબર પડે છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિ મુનિઓએ આ વાત વર્ષો પહેલાં કહી દીધી છે. જી હા, ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિને સન્નિધિ કુરુ. ગંગા યમુના જેવી જે નદીઓ જે છે, સાત નદીઓ, એને પવિત્ર ગણવામાં આવી છે. ઋષિ મુનિઓને ખબર હતી આ વાતની કે આ જે નદીઓનું પાણી છે એ શુદ્ધ છે. જી હા મિત્રો, એટલા માટે મેં કહું છું કે તમે સંસ્કૃતિને સમજો. ભારતની સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. અત્યારે આપણે બધું જે ભણીએ છીએ, વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યા છે, આ બધું ક્યારનું આપણા ઋષિ મુનિઓએ ક્યારનું લખી નાખ્યું છે. એટલા માટે મિત્રો મેં કહું છું કે તમે આપણી સંસ્કૃતિને સમજો. આપણી સંસ્કૃતિ આપણને શું કહેવા માગે છે? માત્ર અંધશ્રદ્ધાને ફોલો ના કરો. જે આપણને કહેવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિ દ્વારા એ શું કહેવા માગે છે, કેમ કહેવા માગે છે, એનું સાયન્ટિફિક રીઝન શું છે એને સમજો અને આપણી સંસ્કૃતિને આપણે ઉપર લાવીએ, આપણા વિશ્વ ફલક પર આપણી સંસ્કૃતિને આગળ વધાવીએ. મિત્રો, બહુ વર્ષો પહેલાં જ્યારે કોઈ વ્યક્તિને કંઈક વાગી જતું, કંઈક ઘા થતો, ત્યારે શું થતું કે જે લોહી નીકળતું, ઓકે, અને એના લીધે એ વ્યક્તિને ઘણા બધા બેક્ટેરિયલ ડિસીઝ થતા, બેક્ટેરિયાને લીધે ઘણા બધા રોગો થતા હતા. તો આવું ચાલતું રહ્યું. ત્યારબાદ આજથી લગભગ 100 વર્ષ પહેલાં, એક સદી પહેલાં, એક વૈજ્ઞાનિક થઈ ગયા, બેન્જામિન ફ્લેમિંગ. આ બેન્જામિન ફ્લેમિંગે પેનિસિલિન નામની એક રસીની શોધ કરી, અને એ એટલે એન્ટીબાયોટિક્સ. ત્યારબાદ એન્ટીબાયોટિક્સનો ઉદય થયો. એન્ટીબાયોટિક્સનો ઉદય થયા બાદ જે બેક્ટેરિયલ ડિસીઝ હતા એની ઉપર આપણને કંટ્રોલ મળ્યો. ધીમે ધીમે વિવિધ બેક્ટેરિયલ ડિસીઝ ઉપર આપણને મહારત હાંસિલ કરી, ઓકે. ત્યારબાદ શું થયું કે માણસ અત્યારે જ્યારે બી સામાન્ય તાવ આવ્યો હોય, કોઈ પણ સામાન્ય બીમારી હોય, તો પણ એન્ટીબાયોટિક્સ યુઝ કરતો થઈ ગયો. જેના લીધે અત્યારે શું થયું કે જે બેક્ટેરિયા હતા એમણે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરી લીધી, એમણે ડિફેન્સ સિસ્ટમ કેળવી લીધી. હવે એ એન્ટીબાયોટિક્સની બેક્ટેરિયા પર કોઈ અસર થતી નથી. મિત્રો લખી રાખજો, એક સમય આવશે, ભવિષ્યમાં એક સમય આવશે જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક્સ આ બેક્ટેરિયાને અસર કરશે નહીં. આપણે ગમે એટલી એન્ટીબાયોટિક્સ આપણે, આપણને બેક્ટેરિયાથી કોઈ પણ રાહત થશે નહીં. તો એ જ વખતે આપણને એક જ માર્ગ દેખાશે, એક જ કિરણ દેખાશે, એ છે વાયરસ, બેક્ટેરિયોફેજ વાયરસ. માત્ર આ વાયરસ જે છે એ બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. મિત્રો, એક રિસર્ચ કરેલું, એક વૃદ્ધ વ્યક્તિ હતા અને કંઈક રોગ થઈ ગયેલો, લગભગ શ્વસનતંત્રને લગતો રોગ થઈ ગયેલો એમને. તો બહુ જ બધી એન્ટીબાયોટિક્સ આપી, ઘણા બધા ઇલાજ કર્યા, પણ આ વ્યક્તિને કોઈ પણ રાહત થતી નથી. એ વ્યક્તિ લગભગ મરવાના આરે હતી.
તો વૈજ્ઞાનિકે શું કર્યું, આ વ્યક્તિ એમ પણ મરવાની જ છે તો ચાલો આના પર રિસર્ચ કરીએ. તો શું કર્યું, જે આ વાયરસ હતા, બેક્ટેરિયોફેજ વાયરસ હતા, આ વાયરસને એ વ્યક્તિની અંદર શું કર્યા, ઇન્સર્ટ કર્યા, બધા વાયરસને અંદર દાખલ કર્યા. તો એના લીધે શું થયું, આ જે વ્યક્તિ હતો જે મરવાનો હતો એ થોડા દિવસમાં સારો થઈ ગયો. એનું કારણ એ જ કે આ જે વાયરસ જે હતા, બેક્ટેરિયોફેજ વાયરસ હતા, એમણે જે વૃદ્ધ વ્યક્તિના જે બેક્ટેરિયા હતા એનો નાશ કરી લીધો અને આ વ્યક્તિને બેક્ટેરિયાથી રાહત મળી ગઈ અને બીમારીમાંથી દૂર થઈ ગયો. આ એક સક્સેસફુલ પ્રયોગ હતો. ભવિષ્યમાં આ બેક્ટેરિયોફેજ વાયરસ આપણને ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે. અત્યારે પણ આની પર રિસર્ચ ચાલી રહ્યા છે. તો ચાલો થોડી ઘણી માહિતી આપણે જોઈએ કે બેક્ટેરિયોફેજ શું છે, એની રચના શું છે. ઓકે, તો સૌપ્રથમ FW ટ્વોટ નામના વૈજ્ઞાનિક હતા, એમણે આ સજીવનું નિરીક્ષણ કર્યું 1915ની અંદર. પરંતુ આ જે સમયગાળો હતો ઈસાનો સમયગાળો હતો, વિશ્વયુદ્ધનો પ્રથમ વિશ્વયુદ્ધ સમયગાળો 1914-1918ની અંદર. તો આ વિશ્વયુદ્ધના કારણે આ જે FW ટ્વોટ નામના વૈજ્ઞાનિક હતા એ આની ઉપર આગળ રિસર્ચ કરી શક્યા નહીં. તો એમણે માત્ર એટલું જ નોંધ્યું કે આ એક ટેડપોલ લાઈક કંઈક સ્ટ્રક્ચર, કંઈક રચના જોવા મળી. ત્યારબાદ ડી હેડલે નામના જે વૈજ્ઞાનિક છે એ 2 વર્ષ બાદ 1917ની અંદર એ આની ઉપર સ્વતંત્ર રીતે અભ્યાસ કરે છે અને સ્વતંત્ર રીતે બેક્ટેરિયોફેજની ખોજ કરે છે. ઓકે, તો આનું આપણે રાસાયણિક બંધારણ જોઈએ, કેમિકલ સ્ટ્રક્ચર જોઈએ, તો આ બેક્ટેરિયોફેજ વાયરસની અંદર 50-60% પ્રોટીન હોય છે. મોટા ભાગે પ્રોટીન જ બનેલો હોય છે અને 40-50% ન્યુક્લિક એસિડ આવેલું હોય છે. બાકીના થોડા ઘણા પ્રમાણમાં લિપિડનો પણ કેટલોક ભાગ જોવા મળે છે. બેક્ટેરિયોફેજની રચના કંઈક અન્ય વાયરસ કરતાં વિશિષ્ટ જોવા મળે છે. વિશિષ્ટ એટલા માટે કે આ વાયરસની અંદર શીર્ષ અને પૂંછડી એમ ભાગ જોવા મળે છે, એમ 2 ભાગ જોવા મળે છે. આ જે શીર્ષનો જે ભાગ હોય છે એ પ્રોટીનનો બનેલો હોય છે, એને ન્યુક્લિયો પ્રોટીન પણ કહે છે. કારણ કે એની અંદર જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને જે ભાગ જે આવરિત ભાગ છે એ કેપ્સિડ નામના પ્રોટીનનું આવરણ છે. આ જે શીર્ષનો જે ભાગ છે એ શાનો બનેલો હોય છે, કેપ્સિડનો. ઓકે, આપણે આની વાત કરી છે. કેપ્સિડ એક કેપ્સોમિયન નામના પ્રોટીનના અસંખ્ય એકમોનું બનેલું એક આવરણ છે, જે શું કરે છે તો એની અંદર આવેલા જનીન દ્રવ્ય તરીકે ડીએનએ બી આવેલું હોય, કાં તો આરએનએ પણ આવેલું હોય છે. તો આ કેપ્સિડ છે એ જનીન દ્રવ્યનું રક્ષણ કરે છે. ત્યારબાદ શીર્ષની નીચે લંબાયેલો પૂંછડી જેવો ભાગ આવેલો હોય છે. તો આ જે પૂંછડીઓ ભાગ અને શીર્ષ એની વચ્ચે એક ગોળાકાર રિંગ તકતી જેવી રચના આવેલી હોય છે, એને કહે છે કોલર. આ કોલરનું કાર્ય શું છે તો પૂંછડી અને શીર્ષ બંનેના ભાગને કનેક્ટ કરવું. ત્યારબાદ તેની નીચે જે લંબાયેલો થપ્પીઓ જેવી રચના જોવા મળે છે, એક લંબાયેલો ભાગ જોવા મળે છે, એને કહે છે શીથ. ઓકે, એને પૂંછડી પણ કહેવામાં આવે છે. જો તમને લાગે છે પૂંછડી જેવી રચના કદાચ શીર છે ને, આ પૂંછડી છે, તો આ શીથ છે. ઓકે, તો શીથ એ ફ્લેક્સિબલ હોય છે, સ્થિતિસ્થાપક હોય છે. એટલા માટે જે યજમાન બેક્ટેરિયાના સંપર્કમાં આવે તો એ સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે. આ શીથના છેડે અંતિમ ભાગે ચેક નીચે પ્રોટીનની બનેલી પ્લેટ આવેલી હોય છે, જે બેઝલ પ્લેટ કહેવાય છે, જે તલસ્થ પ્લેટ કહેવાય છે. એ પ્રોટીનની બનેલી હોય છે. કેટલીકવાર પ્રોટીનની નીચે આ ટાઈપના સ્પાઇક જેવી રચનાઓ જોવા મળે છે, તેને ટેલ સ્પાઇક પણ કહે છે. તો આનું કાર્ય શું છે તો આ યજમાન કોષ સાથે, કોષની સપાટી સાથે જોડાવામાં મદદ કરે છે. આ જે પ્લેટ હોય છે એ લાઇસોઝાઇમ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જેના લીધે જે બેક્ટેરિયાની સપાટી હોય છે એનું વિઘટન થાય છે. સામાન્ય રીતે બેક્ટેરિયાની સપાટી એ 3 સ્તરની બનેલી હોય છે. સૌથી બહારનું આવરણ હોય છે કેપ્સ્યુલ, એની નીચેના આવરણ છે કોષ દિવાલ, એની નીચે હોય છે કોષરસ પટલ. તો આ જે લાઇસોઝાઇમ ઉત્સેચક હોય છે એ શું કરશે તો એ દિવાલનું વિઘટન કરશે, જેના લીધે આ જે જનીન દ્રવ્ય હશે એ આ પોલીશીથમાંથી પસાર થઈ અને યજમાન કોષમાં પ્રવેશ કરશે. આ જે પ્લેટના નીચેના ભાગેથી આ ટાઈપ, ઓકે, તંતુ જેવા ભાગ જોવા મળે છે, એને કહે છે ટાઇલ ફાઇબર, પૂંછડીના તંતુઓ કહે છે. આ તંતુઓ છે એ યજમાન કોષ સાથે જોડાવામાં મદદ કરે છે. તો મિત્રો, આ હતો બેક્ટેરિયોફેજની રચના, બેક્ટેરિયોફેજનું સ્ટ્રક્ચર, બેક્ટેરિયોફેજની મોર્ફોલોજી. મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આ વિડીયોને, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને જોતા રહો નિર્જા એજ્યુકેશન.
મળીશું આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું મલ્ટિપ્લિકેશન ઓફ વાયરસ, બહુગુણીકરણ, વાયરસનું બહુગુણીકરણ.